नमस्कार दोस्तों, વડાપ્રધાનની ધરપકડના મોટા સમાચાર આવી રહ્યા છે. તો આ તરફ અનેક જગ્યાએ ફાયરિંગ થયું છે, 8 લોકોના મોત થયા છે. ત્યારે ભરૂનાળે કરા સાથે જોરદાર વરસાદ પડ્યો છે, ઠેકાણે ઠેકાણે પાણી ભરાઈ ગયા છે. ત્યારે હજી પણ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે વગેરે તમામ સમાચાર આજના વિડિયોની અંદર જાણીશું. તો સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં ચાલી રહેલા લાઉડસ્પીકર વિવાદ વચ્ચે એમએનએસ વડા રાજ ઠાકરે ઔરંગાબાદ સાંસ્કૃતિક મેદાનમાં રેલી યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા માટે 3 મે સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ 3 મહિના રોજ ઈદ છે અને હું ઉજવણીને બગાડવા માંગતો નથી. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારી માંગણી પૂરી કરો, નહીં તો અમે 4 મે પછી કોઈનું નહીં સાંભળીએ. તો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ એફઆઈઆર નોંધી નાખવામાં આવ્યું છે. ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ. પાકિસ્તાનના હાલના જે વડાપ્રધાન છે શાહનવાઝ શરીફ વિરુદ્ધ સાઉદી અરેબિયાની મસ્જિદે નવાબીમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. આ મામલામાં ફેસલા બાદની અંદર પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેના 5 સહયોગી સામે કેસ નોંધવામાં આવ્યો છે, જેથી એ તમામની ગમે ત્યારે ધરપકડ કરવામાં આવી શકે છે. પાકિસ્તાનના ગૃહમંત્રી સનાઉલે કહ્યું કે મદીના જેવા પવિત્ર સ્થળે સૂત્રોચ્ચાર કરવો એ ગુનો છે જેને ક્યારેય માફ કરી શકાય નહીં. ભરૂનાળા ચોમાસું બેઠું, બેંગ્લોરમાં કરા સાથે ભારે વરસાદ થયો. બેંગ્લોરમાં વરસાદ પડતા ગરમીની રાહત મળી છે. આજે બેંગ્લોરના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જેને કારણે ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગે હજુ પણ 3 દિવસની વરસાદની આગાહી કરી છે. બેંગ્લોરના રહેવાસીઓએ કરા સાથેના વરસાદની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરી છે. હવામાન વિભાગ મુજબ દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં સોમવારથી ગરમીથી રાહત મળવાની શક્યતા આપવામાં આવી છે. તો અમેરિકાના શિકાગોમાં અનેક જગ્યાએ ફાયરિંગ થયાના સમાચાર આવી રહ્યા છે. આ ઘટનામાં કુલ અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે, જ્યારે 16 લોકો ઘાયલ થયા છે. ગત અઠવાડિયે પર ફાયરિંગમાં 8 લોકો માર્યા ગયા હતા અને 42 લોકો ઘાયલ થયા હતા. અમેરિકન મીડિયાના જણાવ્યા અનુસાર વર્ષ 2022માં અત્યાર સુધીમાં 140થી વધુ સામૂહિક ફાયરિંગની ઘટના બની છે. તો સીબીએસઈ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા જૂનના મધ્યથી ચાલુ થશે. તો મહત્વનો પ્રશ્ન એ છે કે એવા વિદ્યાર્થીઓનું શું થશે જે પ્રથમ અને બીજા તબક્કાની પરીક્ષામાં હાજર રહી શક્યા નથી. ત્યારે સીબીએસઈ જણાવ્યું છે કે જે વિદ્યાર્થી પ્રથમ અને બીજા તબક્કાની પરીક્ષા નથી આપી તેને ત્રીજા તબક્કામાં બેસવા દેવામાં નહીં આવે અને આવા વિદ્યાર્થી હવે આગામી વર્ષે યોજાનારી બોર્ડ પરીક્ષામાં જ બેસી શકશે. ગુણાતીત સ્વામીના મૃત્યુ અંગે એક મોટું અપડેટ આવ્યું છે. પોલીસે લીધું કડક પગલું. સોખડા સ્વામિનારાયણ મંદિરના ગુણાતીત સ્વામીના મૃત્યુ અંગે પોલીસે પૂછેલા પ્રશ્નોના સંતોએ કેટલાક જવાબ ગળે ઉતરે એવા નથી, જેથી હવે પોલીસ દ્વારા ગુણાતીત સ્વામીના મોબાઈલ ફોનની કોલ ડિટેલ ઉપરાંત તેના નિકટના સ્વામી તેમજ હરિભક્તોના મોબાઈલ ફોનની કોલ ડિટેલ મેળવવામાં આવશે. હાલ ગુણાતીત સ્વામીનો મોબાઈલ ફોન તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યો છે.